ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં સુરતમાં કરંજ વિધાનસભામાંથી ભાજપ પ્રવીણ ઘોઘારીએ ટિકિટ આપી છે। પ્રવીણ ઘોઘારીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમાં સમર્થકોએ સાથે રેલી યોજી હતી અને બાદમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ભારતીય જનતા પાર્ટી 162 કરંજ વિધાનસભામાંથી મને પાર્ટીએ જે ઉમેદવારી કરવાનો જે મોકો આપ્યો છે બીજી વાર, ત્યારે હું આજે મારા વિધાનસભાના સૌ કાર્યકરો મિત્રો સાથે આજે ઉમેદવારી પત્ર ભરવા આવ્યો છું અને મારા સૌ પાર્ટીનું નેતૃત્વ અને મારા કાર્યકરો ભાઈઓ બહેનો અને મતદારોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। જનતાને શું મેસેજ આપશો? જનતામાં અમે કરંજ વિધાનસભામાં મારા બંને વોર્ડ વોર્ડ નંબર 14 અને 15 સૌ લોકો કોરોનાની મહામારીમાં પણ જનતાની વચ્ચે જ હતા અને જનતાના નાના મોટા કામ માટે અમે લોકો તત્પર હોઈએ છીએ અને એની માટે પણ મને ગર્વ છે અને અમે લોકો જનતાની વચ્ચે જ છે। જે કંઈ કામગીરીઓ હશે અમે સાથે રહી અને કરંજ વિધાનસભામાં અમે સાથે રહી અને આગળના કામગીરી કરીએ। ત્રીજું ફેક્ટર છે ખાસ કરીને આમ આદમી પાર્ટી, ગત કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ કોર્પોરેટરો આમ આદમી પાર્ટીને ચૂંટાયા છે, ભાજપ માટે કેટલું મુશ્કેલ? વોર્ડ નંબર 14 અને 15ની જ વાત કરીએ તો મારા વોર્ડ નંબર 14 અને 15માં ભાજપની પેનલ જ જીતેલી છે અને એમાં અમે એને કોઈ એનું નામથી વાત કરવા માગતા નથી, પણ આ વખતે પણ અમે પ્રચંડ બહુમતી જીતવાની છે એવી મને આશા છે।